નમસ્કાર દેશ વિદેશના વિગતવાર સમાચારમાં હું લોય સપનું સ્વાગત કરું છું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસને દલિત વિરોધી ગણાવ્યા છે ત્યારે તેમણે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમની પુસ્તકમાં લખ્યું હતું કે દલિતોને સફાઈ કરવાથી આનંદ મળે છે. તેમના હૃદયમાં દલિતો માટે જગ્યા જ નથી. રાહુલના નિવેદન પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલજી આંખો મારવાથી સમય મળે તો હકીકત શોધો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસને દલિત વિરોધી ગણાવ્યા. તેમણે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમની પુસ્તકમાં લખ્યું હતું કે દલિતોને સફાઈ કરવાથી આનંદ મળે છે. તેમના હૃદયમાં દલિતો માટે જગ્યા નથી. રાહુલના નિવેદન પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહને ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું કે રાહુલજી આંખો મારવામાંથી સમય મળે તો હકીકતો શોધો. રાહુલ ગાંધી જંતર મંતર પર SC ST બિલની સામે ચાલી રહેલા દલિતોના પ્રદર્શનમાં પહોંચ્યા હતા. રાહુલે કહ્યું હતું કે આ દેશમાં બધાને જગ્યા મળવી જોઈએ, પછી ભલે તે દલિત હોય કે આદિવાસી. અમે એવા ભારતને જોવા માંગીએ છીએ જેમાં દરેકને સમાન અધિકાર મળવો જોઈએ. ભારતના વડાપ્રધાનના હૃદયમાં દલિતો માટે કોઈ જગ્યા નથી. મોદીજી, તમે દલિતો વગર ઊભા નહીં રહી શકો. જો તમે દલિતોની સામે રહ્યા તો દેશ તમારી સામે થઈ જશે. અમે ભાજપ અને મોદી સામે લડતા રહીશું. 2019માં ભાજપ અને RSSની સામે સમગ્ર દેશ ઊભો હશે. અહીંયા દલિતોની, આદિવાસીઓની, ખેડૂતોની સરકાર બનશે. તમારી સાથે કોંગ્રેસ પાર્ટી ઊભી રહેશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. યમનમાં થયેલા એક કથિત હવાઈ હુમલામાં 29 બાળકો માર્યા ગયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. માનવામાં આવે છે કે સાઉદી અરેબિયાના નેતૃત્વમાં થઈ રહેલા હવાઈ હુમલાનો જ આ એક ભાગ છે. યમનમાં થયેલા એક કથિત હવાઈ હુમલામાં બાળકો જ્યારે બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બસને નિશાને લેવામાં આવી હતી. યમન સરકાર સાઉદી અરેબિયાની સાથે રહીને બળવાખોરો સામે લડી રહી છે. યમન સરકાર સાઉદી અરેબિયાની સાથે રહીને હુતી બળવાખોરો સામે લડી રહી છે. સાથે વધુમાં જણાવ્યા પ્રમાણે જ્યારે બસ દહયાન માર્કેટમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. ધ ચેરિટી સેવ ધ ચિલ્ડ્રન સંગઠનના જણાવ્યા પ્રમાણે બાળકો પિકનિકમાંથી સ્કૂલે પરત ફરી રહ્યા હતા. એ સમયે ડ્રાઈવર પાણી પીવા માટે બસ ઊભી રાખી નીચે ઉતર્યો હતો. આ સમયે બસને નિશાને લેવામાં આવી હતી. મૃતકોમાં બધાની ઉંમર 15 વર્ષથી નાની છે. ઘાયલ થયેલા લોકોને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા છે. તો અંદાજો છે કે કુલ 47 લોકોના મોત થયા છે, જ્યારે 77 લોકો ઘાયલ થયા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ટ્રિપલ તલાક બિલમાં કેટલાય સંશોધનને ગુરુવારના રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે આ ગુનો બિનજામીનગીરી રહેશે, પરંતુ જો મેજિસ્ટ્રેટ ઈચ્છે તો ગુનેગારને જામીન પણ આપી શકે છે. ગુરુવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાક અને લગ્ન હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ 2017માં કેટલાય સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. ટ્રિપલ તલાક બિલમાં કેટલાય સંશોધનને ગુરુવારના રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવે છે. જો કે આ ગુનો બિન જામીનગીરી રહેશે, પરંતુ જો મેજિસ્ટ્રેટ ઈચ્છે તો ગુનેગારને જામીન આપી શકે છે. ગુરુવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાક અને લગ્ન હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ 2017માં કેટલાય સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. સંશોધન અનુસાર હવે પીડિતના સંબંધી કે જેનો તેની સાથે ખૂનનો સંબંધ છે તે પણ હવે FIR દાખલ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રિપલ તલાકને ગુનો માનવામાં આવે છે. આ બિલના અનુસાર એક સાથે ટ્રિપલ તલાકનો સહારો લેનારા લોકોને 3 વર્ષ સુધીની સજા ભોગવવી પડશે. મુસ્લિમ પક્ષની એવી માંગ છે કે એક વારમાં તલાક આપનારા લોકોને 3 વર્ષની સજાને ઘટાડવા દેવામાં આવે. જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, વામ દળો સહિત અનેક પાર્ટીઓ આ બિલની વિરુદ્ધ એકજૂટ છે, ત્યાં બીજી બાજુ સરકારોને લૈંગિક ન્યાય, સમાનતા અને મહિલાઓની ગરમીનો મુદ્દો બતાવતા વિરોધની પરવા ન કરવાને લઈને બે ટૂંક સંદેશ પહેલા જ આપી ચૂકેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેરળમાં ભારે વરસાદે તબાહી ફેલાવી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ અને ભૂસ્ખલનથી 26 લોકોના મોત નીપજ્યા છે, જેમાંથી 11 ઇડુકી જિલ્લાના છે. ત્યારે કાટમાળ નીચેથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ ઘણા લોકો કાટમાળ તળે દબાયેલા હોવાના અહેવાલ છે. કેરળમાં ભારે વરસાદે તબાહી ફેલાવે છે. બચાવ કાર્યમાં STRF, NDRF, આર્મી, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે. NDRFની 4 ટીમ તૈનાત કરાઈ છે. દરેક ટીમમાં 45 જવાન છે. કેન્દ્રએ પણ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1 ટીમ મોકલી છે. તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અતિભારે વરસાદથી રાજ્યના 78માંથી 22 ડેમ છલકાયા છે, તેમના ગેટ ખુલવા પડ્યા છે. 26 વર્ષમાં પહેલીવાર એશિયાના સૌથી મોટા જળાશય ચેરુથુની ડેમના ઇડુકુ બંધ તરફનો એક ગેટ ખોલવામાં આવ્યો છે. ગુરુવારે સવારે અંદાજે 50 સેમી પાણી ચેરુથુની નદીમાં છોડાયું છે. આ અગાઉ આ ડેમ 1992માં ખોલાયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग 2, LB शास्त्री रोड, बापूनगर, अहमदाबाद. मोबाइल नंबर 9824167879, मोबाइल नंबर 8347596338. नवली नवरात्रि कोने ना गमे, नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे, परंतु बदा ने कन्फ्यूजन पण हशे. नवा नवा स्टेप्स आवी रह्या छे, नवरात्रि मां शू थशे, शू नहीं, मने गरबा आवडशे के नहीं. બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકની એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ,
બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824 2424. સંપર્ક 7433802178. વેલકમ બેક બુલેટિનમાં. આગળ વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર 44 ગ્રહોની શોધ કરી નાખી છે. ખાસ વાત તો એ છે કે આ ગ્રહોની ખોજ એક સાથે થઈ છે. શોધવામાં આવેલા આ 16 ગ્રહો પૃથ્વી અને એક શુક્રના આકારનો છે. વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર 44 ગ્રહોની શોધ કરી નાખી છે. ખાસ વાત તો એ છે કે આ ગ્રહોની ખોજ એક સાથે થઈ છે. આ ગ્રહોથી સૌરમંડળની સંરચના અને વિકાસને વિશે અધિક જાણકારીઓ હાંસલ કરી શકાશે. ત્યારે જાપાનની ટોચકો યુનિવર્સિટીના શોધકર્તાઓએ નાસાના કેપલર અને યુરોપીય સ્પેસ એજન્સીના ગાયા સ્પેસ ટેલિસ્કોપની મદદથી આ ગ્રહોની શોધ કરી છે. શોધવામાં આવેલા આ 16 ગ્રહો પૃથ્વી અને એક શુક્રના આકારનો છે. ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની જ્હોન લિવિંગસ્ટને કહ્યું છે કે 4 ગ્રહો 24 કલાકથી પણ ઓછા સમયમાં પોતાના તારાઓની પરિક્રમા પૂરી કરી લે છે. આનો અર્થ એ છે કે તે ગ્રહો પર એક વર્ષ પૃથ્વીના એક દિવસથી પણ નાનો હોય છે. આ ખોજથી ઓછામાં ઓછા સમયમાં પરિક્રમા કરવાવાળા ગ્રહોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ગ્રહોની સંખ્યા ઓછી નહીં, પરંતુ આ અંતરિક્ષમાં મોટી સંખ્યામાં હાજર છે. અત્યાર સુધી આવા ગ્રહોને લઈને એવું માનવામાં આવે છે કે આની સંખ્યા વધારે ઓછી છે. ત્યારે શોધકર્તા એક્સોપ્લેનેટના વાતાવરણ અને ત્યાં જીવનની સંભાવનાઓને લઈને પણ અધ્યયન કરશે. ત્યારે ખગોળવિદોના જણાવ્યા અનુસાર નવી ટેકનિકના ઉપયોગથી એક્સોપ્લેનેટની પુષ્ટિ કરવી આસાન થઈ શકી છે. ત્યારે ભવિષ્યમાં બહારના ગ્રહોની શોધમાં હજી વધુ તેજી આવવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સંસદના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં ખૂબ મહત્વનું ટ્રિપલ તલાક બિલ રજૂ કરે તેવી શક્યતા છે. ગુરુવારે જ મોદી કેબિનેટ આ બિલમાં થોડા ફેરફાર કર્યા છે અને ત્યાર પછી આ બિલ હવે રાજ્યસભામાં પણ મંજૂર થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસે આ બિલમાં ઘણી ખામી દર્શાવી હતી, ત્યાર પછી બિલને સંશોધિત કરવામાં આવ્યું છે. સંસદમાં ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. કેન્દ્ર સરકાર રાજ્યસભામાં ખૂબ મહત્વનું ટ્રિપલ તલાક બિલ રજૂ કરે તેવી શક્યતા છે. ગુરુવારે જ મોદી કેબિનેટે આ બિલમાં થોડા ફેરફાર કર્યા છે અને ત્યાર પછી આ બિલ હવે રાજ્યસભામાં પણ મંજૂર થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસે આ બિલમાં ઘણી ખામી દર્શાવી હતી, ત્યાર પછી બિલને સંશોધિત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુરુવારે જ રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં NDAના હરિવંશસિંહને જીત મળી હતી. આ જ કારણ છે કે હાલ NDAની સ્થિતિ ઘણી મજબૂત જોવા મળી રહી છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે સત્ર પૂરું થાય તે પહેલાં તેઓ ટ્રિપલ તલાક જેવા મહત્વપૂર્ણ બિલને પાસ કરાવી દે. નવા બિલમાં ટ્રિપલ તલાકને બિન જામીનપત્ર ગુનો માનવામાં આવતો હતો, પરંતુ સંશોધન બિલ પ્રમાણે હવે મેજિસ્ટ્રેટને જામીનના અધિકાર આપવામાં આવશે. તે સાથે જ કાયદામાં વધુ એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં પીડિતનો જેની સાથે લોહીનો સંબંધ હોય તે પણ ફરિયાદ દાખલ કરાવી શકે છે. નોંધનીય છે કે ગયા સત્રમાં રાજ્યસભામાં આ બિલ પર સત્તાપક્ષ અને વિપક્ષમાં ખૂબ ખેંચતાણ જોવા મળી હતી. તેમાં વિપક્ષ તરફથી આ બિલને ખામીવાળું ગણાવીને પ્રવર સમિતિને મોકલવાની માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં ન્યુયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે. સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર એટલે કે ચોથા સ્ટેજનો કેન્સર છે. ન્યુયોર્કમાં સોનાલીના પતિ ગોલ્ડી બહલ તથા પુત્ર રણવીર સાથે છે. સોશિયલ મીડિયામાં સોનાલી સતત પોતાની તસવીરો પોસ્ટ કરતી હોય છે. ત્યારે હાલમાં જ સોનાલીએ કેન્સરની સારવારની વચ્ચે બુક સ્ટોરમાં જઈને બુક્સ વહેંચી હતી. આ તસવીર સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં ન્યુયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે. સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર એટલે કે ચોથા સ્ટેજનું કેન્સર છે. ન્યુયોર્કમાં સોનાલી પતિ ગોલ્ડી બહલ તથા પુત્ર રણવીર સાથે છે. સોશિયલ મીડિયામાં સોનાલી સતત પોતાની તસવીરો પોસ્ટ કરતી હોય છે. હાલમાં સોનાલીએ કેન્સરની સારવારની વચ્ચે બુક સ્ટોરમાં જઈને બુક્સ વાંચી હતી. આ તસવીર સોનાલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.
કીમોથેરાપી ને કારણે સોનાલીએ પોતાના બધા જ વાળ કઢાવી નાખ્યા છે. તેથી જ સોનાલીએ વાળ પર કપડું બાંધ્યું છે અને ટોપી પહેરી છે. તસવીર શેર કરીને સોનાલીએ લખ્યું છે કે હેપી બુક લવર્સ. નોંધનીય છે કે 9 ઓગસ્ટના રોજ બુક લવર્સ ડે હતો. સોનાલી બેન્દ્રે તસવીર શેર કરીને પોસ્ટ કર્યું છે કે આ હું જ છું, આ ક્ષણે હું ઘણી ખુશ છું. લોકોને જ્યારે હું આ વાત કરું છું ત્યારે તેઓ વિચિત્ર નજરે જોતા હોય છે, પરંતુ આ વાત સાચી છે કે હું કહું છું, કેમ કે હું અત્યારે ઘણી જ ખુશ છું. હાલમાં દરેક ક્ષણે મારું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હું દરેક ક્ષણને આનંદથી માણતા શીખું છું. હા, અત્યારે કેટલીક ક્ષણો દુઃખની છે, મારામાં એનર્જી રહી નથી, પરંતુ મને જે ગમે છે તે કરું છું. મારા મનગમતા લોકો સાથે સમય પસાર કરું છું. હું મારા મિત્રોને ઘણો જ આભાર માનીશ કે તેઓ મારી સ્ટ્રેન્થ બન્યા છે. આટલા વ્યસ્ત શિડ્યુલમાં પણ તેઓ મારા માટે સમય કાઢીને મને મળવા આવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. શાહરૂખ ખાન બોલીવુડ ફિલ્મ્સની સાથે ઉદારતાના કારણે પણ ચર્ચામાં રહે છે કે ઘણા એનજીઓને દાન આપવા ઉપરાંત ગરીબોને પણ પૈસા આપતા જોવા મળે છે. ત્યારે હવે કિંગ ખાનનો દીકરો આર્યન ખાન પણ તાજેતરમાં ગરીબ યુવતીને મદદ કરતો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન બોલીવુડ ફિલ્મ્સની સાથે ઉદારતાના કારણે પણ ચર્ચામાં રહે છે તે ઘણા એનજીઓને દાન આપવા ઉપરાંત ગરીબોને પણ પૈસા આપતું જોવા મળે છે. હવે કિંગ ખાનનો દીકરો આર્યન ખાન પણ તાજેતરમાં જ ગરીબ યુવતીને મદદ કરતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનનો ગત વર્ષે ગરીબને પૈસા આપતો એક વિડીયો વાયરલ થયો હતો. હવે શાહરૂખનો દીકરો પણ પિતાની જેમ સારા કામને કારણે ચર્ચામાં છે. શાહરૂખ ખાનનો પોતાના બાળક ઉપર સારો પ્રભાવ છે. તે સતત તેમની પડખે ઉભો રહી તેમના સારા કામોની પ્રશંસા કરે છે. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને તાજેતરમાં જ એક મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યો હતો. તેણે આ ફોટોશૂટ દરમિયાન પ્રોફેશનલ મોડલ અને એક પુખ્ત વયની યુવતીની જેમ પોઝ આપ્યા હતા. શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ઝીરોનું કામ પૂર્ણ કરવા લાગેલો છે. આ ફિલ્મ 2018ની ક્રિસમસના રિલીઝ થવા જઈ રહી છે. દીકરાની ઉદારતાના વિડીયો અંગે હજુ સુધી શાહરૂખ ખાને કોઈ પ્રતિક્રિયા આપી નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.